મને જો એમ પૂછે ઓનેસ્ટલી મારી વાતની શરૂઆત હું ત્યાંથી કરીશ મને જો એવું એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલું કે તમારી સામે કોઈ એક જ જણાનો ઓડિયન્સમાં રાખવામાં આવે તો તમે કોને રાખો એટલે મેં કીધું દુનિયાનો ગુજરાતનો સારામાં સારો ડોક્ટર મારી સામે બેઠો હોય આવી મારી લાગણી છે જો એક જ વ્યક્તિને રાખવામાં આવે આ ઓનેસ્ટલી કારણ કે આખા ગામનું દુઃખ તમે સાંભળો છો ને કઠણાઈ છે તમે બધા યોગીઓ છો બધા આવીને દુઃખ જ કોઈ કાંઈ ચા પીવા મારા જેવા આવતા હોય એવા કેટલા તકલીફો જ લઈને હવારથી હા જુદી લોકો તમારી સાથે આવે છે અને તમારી બધાને સાંભળવાની પાછી ઘરે જાઓ તો ઘરવાળીને સાંભળવાની એટલે હેડ્સ ઓફ યુ યાર તમે બધાય અને જેટલી પણ ડૉક્ટરોની પત્નીઓ અહીંયા હાજર છે અથવા તો પતિઓ વાઇસ વર્ષા એ હાજર છે એને એકવાર જોરદાર તાલના ગડગડાટથી વધાવો તમારી સફળતામાં નામ તમારું છે પણ ત્યાગ એનો છે આટલી ઓછી તાલી નહીં ચાલે ભાઈ ઓછી તાલીમાં તમારી નુકસાની જો હું તો હમણાં જાય તમે ઘરે જવાનું છે તમારે એટલે પતિ પત્નીના મુદ્દા આ હા પિંગળસિંહની એક કવિતાથી મને વાતની શરૂઆત કરવાનું મન થાય કે નથી હું આજ કહેવાનો રસિક શ્રિંગારની વાતો નથી હું આજ કહેવાનો રસિક શ્રિંગારની વાતો પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો નથી કેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો કારણ કે જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો જમાનો આજ તાલી પાડો તો એક સાથે પાડજો સારું લાગશે તમારા લોકોનું મારે તમારી તાલી સિવાય કંઈ લેવાનું નથી પાડો અને આ તમારો ધંધો છે ને હારો સમજાય એવો તમને જ સમજાય એક તો ડોક્ટરોના અક્ષરો ઉકલતા નથી એ તો બહુ જૂની વાત છે અઢારસો સત્તાવનથી આ જોક્સ હાઈલો આવે છે પણ એક ડૉક્ટર સાહેબે મને અહીંથી ગોંડલ રહેતો ત્યારે લંગલે સાહેબ મારા મિત્ર અને એને મને કીધું મને કે એક અમદાવાદ જાઉં છો તો એક નરોડામાં પાર્સલ લેતા જાશો મેં કીધું સારું હું પાર્સલ મેં એક ભાઈને એડ્રેસ પૂછ્યું એટલે મેં કીધું આ અહીંયા ઉકલતું નથી ભાઈ એટલે મને કે ડૉક્ટરના અક્ષર છે મેં કીધું આ છે તો ડૉક્ટરના તો મને કે આ માણસથી નહીં ઉકલે કીધું કોની પાસે જવું મને કે મેડિકલવાળાને પૂછું તો બાજુમાં નરોડામાં એક મેડિકલ સ્ટોર હતો અને મેં મેં હાલ આને પૂછી લો મેં આમ કરીને આમ એટલા બધા લોકો હતા સાહેબ મેં આમ એને એડ્રેસ માટે આમ પૂછ્યું એણે મને ચાર ટેબ્લેટ આપી મને કે અઠ્યાવીસ રૂપિયા સેના આ એડ્રેસ છે આ સોરી સોરી બાજુની શેરીમાં અત્યારે ભાઈ ધંધા ટાઈમ વાડો નો આવે એટલે આ તો મેં તને કીધું કે એડ્રેસ છે બાકી તું તો આ ચાર ટેબ્લેટ બટકાવી જ દેવાનો હતો ને મને એટલે તમારું ખરેખર મેડિકલનું મેડિકલ સ્ટોર વાળાનું ડોક્ટરનું અને રેડિયોલોજી ડોક્ટર રેડિયોલોજીસ્ટ ઘરે આવેલા હું નામ નહીં લઉં કે લેવાઈ છે તકલીફ છે જોવા ઘરે આવ્યા અને મેં મારી વાઇફને ઓળખાણ કરાવી મેં કીધું સાહેબ ડોક્ટર છે હું ત્યાંથી વળી ગયો તો કાંઈ વાંધો નહોતો મેં વળી કીધું કે રેડિયોલોજીસ્ટ મારા ઘરના એ ભોળા ભાવે ચા આપતા આપતા કીધું કે આમ નવા રેડિયા રિપેર કરો કે જૂનાય ફાવે જસાણી સાહેબનો કોગળો થઈ ગયો એ કે ના બેન મને જૂના જ ફાવે છે નવામાં માલ વધે છે એને ચોખવટ કરીને આવ્યા પણ ડૉક્ટરો એક એક્સરેમાં ખબર નથી પડતી એક્સરેમાં ઘણી વાર અમુક એક્સરે એવા આવી જાય છે કે ડૉક્ટરો નહીં બે વાર બે જણાને પૂછવું પડે છે મેં જોયા પણ પણ એક્સરે છે ને સામાન્ય જન માટે એક્સરે બહુ મોટી ઘટના તમે જોજો માંદા કોઈ પડ્યું હશે ને એટલે ઘરમાં એક્સરે આવે ને એટલે આખું ખાનદાન છે ને જાણે પોતે આ હા હા એમબીબીએસ કરેલું હોય ને ગોલ્ડ મેડલ આખો આમ કરશે કા તો આમ કરશે બહુ ખરાબ બહુ ખરાબ શું ખરાબ જ્યાં જોવાનું આ તારો અંગૂઠો છે બહુ ખરાબ એક્સરે છે આ માનસિકતા જ એક્સરે જોવાનો એક મારા ભાઈ બહેન મારી પાસે મને કે સાઈરામભાઈ હજાર રૂપિયા આપો ને કા મને કે એક્સરે કરાવો મેં કે દોઢસો રૂપિયાનો થાતો થતો ત્યારે પંદર વીસ વર્ષ પહેલાની વાત દોઢસો રૂપિયાનો થાય મન કે એ તો કરાવી લીધો ડોક્ટરે કીધું કે બહુ સારો ફોટો આવ્યો છે મેં કીધું આલ્બમ બનાવી નાખી દસ કોપી કઢાવી છે આ હવે આને કેમ પહોંચાય તમારો ચેઇન સ્પોકર મિત્ર છે કે એ એક્સ રે બતાવવા ગયા ને તો ડૉક્ટરે કીધું કે ભાઈ તમારા ફેફસામાં કાણું છે કે સાહેબ ફેફસામાં કાણું નથી એક્સ રેમાં બીડી અડી ગઈ છે તમે ઈટથી હેઠે જોજો ક્યાં અમુક લોકો હજી હસી નથી શકતા પત્ની બાજુમાં છે એટલે થોડા ગંભીર છે વધારે હું સમજી શકું છું કારણ કે પત્નીની હાજરીમાં દાંત કાઢવાની એ ક્રાંતિકારી પગલું છે જેવા તમે દાંત કાઢો ને ભેગો હું દાંત કાઢો ભેગા પણ હસી લેજો આવો મોકો તમને પાછો નહીં મળે અતુલ પંડ્યા હું ઘણી વાર રાજકોટમાં હોસ્પિટલ અમલાણી સાહેબની એક ખબર કાઢવા એક મારો મિત્ર બીમાર હતો હું ને અતુલ અમે ગયા અમે કાંઈ બોલીએ ન બોલીએ ત્યાં તો અતુલને જરાક એવી ટેવ એડવાન્સમાં તરત જ એક્સરે કાઢ્યો એક્સરે કાઢીને ઓહ બે ફેફસા પતી ગયા છે એટલે હું કઈ બોલું ત્યાં તો દર્દી એ કીધું કે અતુલભાઈ તમને ફેફસા લાગતા હશે બાકી એક્સ રે થાપાનો છે મેં કીધું તું છાનો મોનો સફરજન ખાને ભાઈ શું કામ તું તું જે કરવા આયવો જો એ કર ને તું શું કામ મેડિકલની લાઈનમાં જવાબ દેસ કારણ વગર ના પણ ડોક્ટરો આહા ખરેખર જબરજસ્ત બુજ સાહેબ મારા એક મિત્ર હતા અહીં રાજકોટના નહીં ભુજની અંદર હતા બુજ સાહેબ એ ઊંઘયો મારો ડાયરો અને બુજ સાહેબ બીમાર પડ્યા મને કે લાવ ખબર કાઢતો આવો તો બરાબર એને પાઇન્ટ ચાલતું હતું મેં કીધું શું બુજ સાહેબ નો સેન્સ ઓફ હ્યુમર એવું શું બુજ સાહેબ કાંઈ કાંઈ નહીં મન કે મજા મજા આવે શું મજા આવે માંદા જો બાટલો ચડે છે મને કે હા યાર રોજ બાટલા ઉપર બૂચ હોય આજે બુચ ઉપર બાટલો છે બહુ નાનકડી વન લાઈનર હતી આ રોજ બાટલા ઉપર બૂચ હોય એક મમ્મી એના સીબીએસસી ના સ્ટુડન્ટ બાળકને સમજાવી રહ્યા છે આ ઇંગ્લિશ મીડિયમ જે ઉપાડો લીધો છે ને આ હા હા સાલું ગુજરાતી નું ગુજરાતી કરવું પડે છે આ ક્યાં જઈને અટકશે મને કયો જાગો ગ્રાહક જાગો એક જણો મને કહે સાધુભાઈ નું ઇંગ્લિશ શું થાય એકચ્યુઅલી મેં કીધું મન કે સાધુભાઈ નું ગુજરાતી કયો પેલા તો મેં ભાઈ સાધુભાઈ ઇટ સેલ્ફ ગુજરાતી શબ્દ જ આનું ગુજરાતી કેમ કરું મન કે નહીં જરા સમજાવો ને સાધુભાઈ એટલે મને જરા મારી રીતે સમજાવો ને એનો આમ સીબીએસસી સ્ટુડન્ટ સીબીએસસી વાળાને સારું સાધુભાઈ એટલે એક જ દુકાનમાંથી છેતરાયેલા બે ગ્રાહકો પકડાણું વેરી નાઇસ તાલી પાડો 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 સારું લાગે જો ફિલિંગ ગુડ આટલા બધા પાસ નથી ને હા તો ઠીક ટેન્શન આવી ગયું મને તો આ મેં કીધું આ આટલા બધા જો વયા ગયા હોય તો મરી જઈએ આપણે હા એટલે અહીંયા આવી ન હોય કદાચ હે એવું બને અથવા આગળ પાછા બેઠા હોય એવું પણ બને ચાલો હું બાર જબરૂ છે એટલે ઇંગ્લિશ તો છે ને હા એક બેન ગયા તા કંદોળની દુકાને એ કે મને પેલે વેનીલાના ગાંઠિયા આપો ને ભાઈ હલો વેનીલાના ગાંઠિયા આપો ને એટલે કંદો એ દાંત કાટતા કાઢતા કીધું તમે સીબીએસસી માં ભણેલા જ બેન ઓ હાઉ કે નો દેટ આઈ એમ સીબીએસસી સ્ટુડન્ટ એ કે બેન એ વણેલા ગાંઠિયા છે મારો દીકરો એ સીબીએસસી માં ભણી ગયો ને એટલે બોર્ડ બદલાવી ગયો હું ગાંઠિયા વેચવા કરતા આના જવાબ જાજા દઉં છું એ અને જે ઇંગ્લિશ બોલે છે હા હા ઘરમાં આપણે ગુજરાતી મીડિયમ વાળા છીએ ભાઈ ખરેખર અને ઇંગ્લિશ ઘરમાં બોલીએ ઘર આપણી બહેનોએ માફ કરે મને પડે એટલું બધું ઇંગ્લિશ બોલે છે હા હા અંશુ વે કપી જા આવું નહીં સાંભળવું હોય તમે વેકઅપી જાનશું સન હેડ ઉપર આવી ગયો બેટા

અને મારી જવાબદારી પણ છે એટલે કહું છું કે બહુ મીડિયમની ચિંતા ન કરવી બાળકને કોન્ફિડન્સની ચિંતા કરવી કારણ કે વડનગરના પ્રાથમિક શાળાના મીડિયમે ઇટાલીના ઇંગ્લિશ મીડિયમની દહી નાખી આથી સારો દાખલો બીજો કયો હોય નથી સમજાણું હજી બે ચાર જણા આજુબાજુ કહી રહ્યા છે ક્યો કયો બેન સમજાવો એમને ગુડ આઈ એપ્રિશિયેટ આવું થાય ને તો મારે જોક્સના ના ગાઈડ ના પ્રોગ્રામ કરવા પડે વાહ એક જોક્સ કહેવાનો પછી રહેવાનું બોલો કેમ દુભાષીઓ બોલતો હોય કે ભાઈ બધાને બીજો બીજો એટલે ઓડિયન્સ કે કહેવાનો એવો સમય આવશે પણ અંગ્રેજી ભાષા છે યાદ રાખો એક જ વાક્યમાં તમારા હૃદય સુધી મારી વાત પહોંચે તો કે એ ભાષા છે એને ભગવાન ન બનાવો એને જો ભગવાન બનાવ્યો ને તો બીજા એક ભગવાન માટે તમારા બાળકને આસ્થા નહીં રહે ભાષા જ ગુજરાતી મીડિયમમાં ભણી અને હું ઉપાડો લીધો છે ભલે ગુજરાતીમાં નથી આવતા પણ ક્યાંય તમને નડે છે ભાઈ હું ગુજરાતી મીડિયમમાં સરકારી સ્કૂલ અમરનગર પ્રોડક્શન છું ત્રણ પાસપોર્ટ મારા પૂરા થયા સેજે અહમની અભિવ્યક્તિ નથી જસ્ટ ફોર નોલેજ કહી રહ્યો છું ત્રણ પાસપોર્ટ મારા પૂરા થયા એક દેશમાં હું હલવાણો હતી હલવાણા જ હામેવાળા યા યા કરતા કરી જાય ગમે યા ધંધે ઈ લાગે કે આને કાઢો યાર બાર ગમે એમ કરીને તો કોન્ફિડન્સની ખેતી કરજો સંબંધો ઉપર મારે બોલવાનું છે જયારે આ તો ખાલી જરાક એનેસ્થેસિયા હતો ડોક્ટરો પેલા એનેસ્થેસિયા આપે ને હા એટલે એ મને સમજાતું હતી એને પેલી એક પીચકારી તમે ઇન્જેક્શન મારતા પેલા ઉપર શું કામ મારો છો સાલું આ મને જે સમજત તમારા કારણો હશે મેડિકલના મારે કંઈ જાણવા નથી પણ સો ટકા તમે લોકો કહો છો મહાદેવ થાય તો ધ્યાન મોકલી દેવા નથી તમે લોકો કોરોનામાં સાહેબ તમે લોકો ન હોત તો ગેરંટી કહું કે ગુજરાત ગુજરાત હોત નહીં એક વાર તમે બધા તાલીઓના ગગડાટ વધાવો તમે જે કામ કર્યું છે અને કદાચ તમે મારા પ્રોગ્રામો જોતા હો લાઈવ કોરોના પછીનો મારો એક પણ પ્રોગ્રામ એવો નથી જે મારા કન્ટિન્યુસ વોચ જે શ્રોતાઓ છે એને ખબર હશે કદાચ કે મેં દરેકે દરેક કાર્યક્રમમાં બે વસ્તુ કીધી છે કે ગુજરાતની પોલીસ અને ગુજરાતના ડોક્ટરો જો ન હોત ને તો સાડા છ કરોડમાંથી ત્રણ કરોડ હોત આપણે સાહેબ એના પરિવારજનોએ કારણ કે પોતાના પરિવારને જોખમમાં મૂકી અને જે કામ કર્યું છે સાહેબ મારા પરિવારમાં બીજી લેયરમાં સોળ જણાને એટલે એવડું મોટું કુટુંબ નથી અમારું પણ આમ ભાઈબંધ દોસ્તારો થઈને બાર જણાનું જોઈન્ટ ફેમિલી છે અમારું એમાંથી સોળ જણાને કોરોના હતો ઓનેસ્ટલી કહું આ એમ એનું મંચ છે અને આ આ જગ્યાએ મારે જાહેરમાં કહેવું જોઈએ સંકલ્પ વણજારા અને જેની સિણોજ આમના બે ડૉક્ટર ન હોત ને તો મારું ફેમિલી આજે હોત નહીં સાહેબ એક તાલી બંને મિત્રો માટે બનતી આ બે ભાઈબંધોએ અને બીજા ઘણા મિત્રો છે મારા પણ કોરોનાની અંદર મગજ બંધ થઈ જતો હતો બધાનો ત્યારે પોતાના પરિવારને જીવના જોખમમાં મૂકી અને તમે તમારી જે ડ્યુટી નિભાવી છે એ ચીનની કે પાકિસ્તાનની બોર્ડર ઉપર રહેલા બીએસએફના કે આર્મીના જવાન કરતાં મને વધારે ખતરનાક લાગતી હતી એ સમયે એવી ડ્યુટી અને તમારા પરિવારજનોએ ઘણા બધા મિત્રો હું મને યાદ છે ત્યાં સુધી આપણા પરિવારમાંથી પણ ઘણાએ રજા લીધી એ દિવસો દરમિયાન તો કહેવાનો હાર કે એક એવો સમય હતો કે જે સમયમાં માત્રને માત્ર તમે ભગવાન તરીકે ઊભા હતા ત્યારે મેં લખેલી એક કવિતા મેં ડોક્ટરો માટે લખેલી એક કવિતા કદાચ પહેલી ગુજરાતી ભાષાની આ કવિતા હશે મેં મારી રીતે લખેલું કે કંઠીને બદલે કંઠ છે કંઠીને બદલે કંઠમાં સ્ટેથોસ્કોપની શાન છે દિલથી કહું છું આ કળિયુગમાં ડોક્ટરો ભગવાન છે મને શું લાગે છે કે સાયન્સ એનો સંપ્રદાય અને મંદિર એનું હોસ્પિટલ છે દર્દી એનો પ્રાણ દેવતા આસન સ્ટ્રેચર ને ટેબલ છે સાયન્સ એનો સંપ્રદાય અને મંદિર એનું હોસ્પિટલ છે દર્દી એનો પ્રાણ દેવતા આસન સ્ટ્રેચર ને ટેબલ છે મેડિસિન છે મંત્રો એના ઇન્જેક્શન ને અર્ચન છે એક્સરે રે ડોક્ટર માટે ભગવદ્ ગીતાજીનું વર્જન છે એક્સરે રે ડોક્ટર માટે ભગવદ્ ગીતાજીનું વર્ઝન છે અને આપણે તો કહેવાય ને પાચમની કોઈ છઠ કરે નહીં ખબર છે આવું એક આપણી ભાઈ પાચમની કોઈ છઠ કરે નહીં મસાલો ખાતા ખાતા ઘણા કંઈ નાખાય એવી લેવાનું હોય મોટા પાચમની છઠ થવાની નથી તો આનો જવાબ મેં આપ્યો છે કે પાચમની છઠ કોઈ કરે નહીં ભાષણ સૌ ફરમાવે છે મારું એવું માનવું છે પણ ઉત્તમ જો તબીબ મળે તો ચોથ થતાં અટકાવે છે અને એવું ઘણી વાર બન્યું છે અમારા શબ્દો મારી કલ્પનાને તમારે ઓબ્ઝર્વેશનને પકડજો પાંચમની છઠ કોઈ ન કરી શકે દુનિયાનો કોઈ ડૉક્ટર એના પોતાના શ્વાસ ન વધારી શકે પણ એક્સિડન્ટ થયું હોય એવા સમયે સારો ડૉક્ટર મળી ગયો હોય ને તો એને બચાવી લીધાના એક લાખ દાખલા છે સાહેબ અને પરિવારજનો બે હાથ જોડીને કે સાહેબ હવે તમે ભગવાન છો તમને અંદર જેમ યોગ્ય લાગે એમ પણ દીકરો બચી જવો જોઈએ માં બચી જવી જોઈએ દીકરી બચી જવી જોઈએ તો ચોથ ખાતા તો અટકાવે જ પાંચમની કોઈ છઠ કરે નહીં ભાષણ સૌ ફરમાવે છે પણ ઉત્તમ જો તબીબ મળે તો ચોથ થતાં અટકાવે છે અને ગામ આખાની તકલીફ હોય એક બેઠકે હૃદય ધરે પણ ડોક્ટરના પણ ડૉક્ટરના દર્દ ઉપર ક્યાં કોઈનું કોઈ દી કોઈ ધ્યાન ધરે અઘરું અઘરું ભણવામાં આખી જુવાની ખોઈ જેણે દર્દી પાછળ આખે આખી પર્સનલ લાઈફ ખોઈ જેણે મેં મારી નજરે ડૉક્ટર મિત્રો છે ચિરાગભાઈ હોય કે અમલાણી સાહેબ હોય કે ટોળિયા સાહેબ હોય કે લાલ સદાર સાહેબ આ બધાની આરે હું પર્સનલી પરિવારની જેમ જોડાયેલો છું એટલે મને ખબર છે કે એક તરફ બાળકનો બર્થડે અને એક તળ તળવડતો દર્દી પોતાના દીકરાની કેક કાપવાની હોય અને ફોન આવે કે સાહેબ ઇમરજન્સી છે આ નજરે જોયેલા તમે તો એ બધામાં જીવો છો એક તરફ બાળક એક તરફ બાળકનો બર્થડે એક તરફ તળવળતો દર્દી સફેદ વસ્ત્રો તબીબના છે મારે મન દેવદૂતની વર્દી સફેદ વસ્ત્રો તબીબના છે મારે મન દેવદૂતની વર્દી હવે મને શું દેખાય છે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરમાં મને બ્રહ્માજી દેખાય છે કેન્સર સ્પેશિયાલિસ્ટો મને મહાદેવ જેવા વર્તાય છે એને સીધું પછી છે છેલ્લો હોય કે આ ત્રીજા સ્ટેજમાં પકડાણું છે હવે મહાદેવ હાચા કરે તો થાય આમાં રેડિયોલોજીસ્ટ નારદસમ અહીંનું ત્યાં પહોંચાડે છે આ મારી કલ્પના છે આમાં કોઈ ખોટું ન લગાડતા પછી આમ રેડિયોલોજીસ્ટ આમાં ઘણા બેઠા હશે પણ મને રેડિયોલોજી બહુ એ ખાલી જોઈને કહી દે આ ઓલા આ સાહેબ આમાં આ લોચો છે જોઈ લેજો રેડિયોલોજીસ્ટ નારદસમ અહીંનું ત્યાં પહોંચાડે છે ઓર્થો ન્યુરો ને તો વિષ્ણુજી પંપાડે છે લાલનપાલન છે ને બધું આ હું ચક્ર હાલે છે એટલે સર્વે ડોક્ટર ઉપર તેથી લક્ષ્મીજીના હાથ છે આ મારું માનવું છે સર્વે ડૉક્ટર ઉપર તેથી લક્ષ્મીજીના હાથ છે કારણ કે ડૉક્ટરની પત્નીનો આમાં સૌથી મોટો સાથ છે એમની પત્ની અને બાળકો પરિવારજનોને વંદન છે એટલે મેં છેલ્લે કીધું છે કે સાંઈ રામ ઈશ્વરના ચરણે પ્રાર્થના સાંઈ રામની ઈશ્વર ચરણે પ્રાર્થના છે વારી વારી સાંઈ રામની ઈશ્વર ચરણે પ્રાર્થના છે વારી વારી કે દુનિયાભરના તબીબોની તંદુરસ્તી રહે સારી તમારી તંદુરસ્તી સારી રહે એવી હું પ્રાર્થના કરું છું અને અત્યારે સમય એવો છે ને મારા એક મિત્રને ડોક્ટર થવું હતું ગોંડલની અંદર નામ એનું નહીં લઉં સિરિયસલી કારણ કે આ બનેલી ઘટના હતી અને આર્કિટેક્ટ થવું હતું અને એના ફાધર ડૉક્ટર એટલે તમે લોકો જેમ આપી દો છો હેરિડિટીમાં કે નહીં આવડી મણી મંગ આવડું મોટું શું અહીંયા એટલે એવી રીતે ઘટના થઈ અને આ વિચારો અને આના મનમાં આર્કિટેક્ટનું ભૂત સવાર વર્ષો પહેલાની વાત વીસેક વર્ષ મારો જન્મ બહુ નાનપણમાં થયેલો આવજો ભૈલા હલો આઈ લવ યુ હો દીકરાને લઈને તમે જાવ છો ને ગયમું મને ભાભી આગળ એકલા જાય છે આઈ એપ્રિશિયેટ આ એ મારું ભવિષ્ય બહુ ઉજળું છે ભાઈ પોતે લઈને જાતો જાતા આ આપણા બાપ દાદાઓમાં આ દ્રશ્યો જોવા જ નથી મળ્યા આ અત્યારની પેઢીમાં જા અત્યારના લઈ લેજો ઓકે હું ફંક્શનમાં આવી છું અને અમારે એન્જોય કરવાનું હોય જી બકા ગમે એવડો મોટો ડોક્ટર હોય ને હા હા સાડા ત્રણસો ફી ભલે હોય એની યા તું કે બસ હા પણ જબરું છે એટલે વાત કરતો તો આર્કિટેક્ટ થવાનું ભૂત અને પપ્પાએ ફરજિયાત અને ડોક્ટર બનાવ્યો ધંધે લગાડી દીધા પછી આના મગજમાં હું બેસીને જાવ વાય ક્યાં યાર ડૉક્ટર બનાવ્યો સાંઈરામ આપણે આર્કિટેક્ટ થવું હતું પણ હવે કશે હવે જે નસીબમાં નહીં મારે હું એન્જિનિયર છું હું એન્જિનિયર થયા પછી હું શિક્ષક થયો શિક્ષક થયા પછી આ શેક થયો ભેગું જ નથી થતું હોય કઈ બચ પણ ગો વિથ ધ ફ્લો યાર એ જે કાંઈ છે એ આ નિયતિ પ્રમાણે આલો ને જ્યાં લઈ જાય છે એમ આયેલા જાઓ ને તમે બહુ તમે બુદ્ધિ નહીં લગાડો તો વાંધો નથી આવતો આપણે જ્યાં બુદ્ધિ લગાડી છે ને આ ધંધે લાગીએ છીએ આપણે ઈશ્વર લઈ જાય એમ લઈ આઈલા જાય ને તો વાંધો નથી આવતો એમ આ ભાઈ ભાઈ હું ગયો મને બેઠો તો એ ભાઈ ચા પીવાની એક દર્દી આવ્યો સાહેબ પેટમાં પ્રોબ્લેમ છે ત્રણ દિવસથી કબજિયાત છે બોલો કે જુઓ તમે મારા આર્કીટેક્ટ માઇન્ડનો કમાલ સાહેબ તમે તો ડૉક્ટર છો ભૂલી જાઓ ભૂલી જાઓ કે હું ડૉક્ટર છું જુઓ તમે મને અહીંથી એક મને કેલ્ક્યુલેશન કરાવો અહીંથી તમારું ઘર કેટલી મિનિટનો રસ્તો છે ગોંડલમાં કે પંદર મિનિટ સાહેબ સ્કૂટરમાં થાય એટલે પંદર મિનિટ એક બોટલ લીધી એમાંથી ગ્લાસમાંથી પાણી લીધું પાણીની અંદર એક ચમચી ખાવ ટીપા પછી મને કે સ્કૂટરમાં ઉતરશો રાઈટ ત્યાંથી લિફ્ટ છે મને આ લિફ્ટ છે ને ત્રીજા માળે રહું છે તો લિફ્ટનું અંતર કેટલું એવું થોડું ગણ્યું હોય છે પાંચ મિનિટ તો કે આ પાંચ મિનિટ થાય ઓકે લિફ્ટથી તમારા ઘરના ટોયલેટનું અંતર કેટલું સાહેબ એવું થોડું ગણ્યું હોય એપ્રોક્સિમેટ તો કયો

તો મને કોલ કરીને કહેજો કે આર્કિટેક્ટ કોંગ્રેચ્યુલેશન આર્કિટેક્ટ કોંગ્રે આટલું જ છે તમારી પાસેથી આટલું જ જોઈએ છે મેં સારું ડન છે બોલો કે હું બેઠો મેં સારું હમણાં બાવીસ મિનિટમાં જ્યાં પતી જવાનું હોય તો આપણને ખબર પડે ને કે આ સાચો છે ડૉક્ટર હાંચો છે કે આર્કિટેક્ટ હાંચો છે આની અંદર છે શું હું બેઠો વીસ બાવીસ પચીસ પોણી કલાક દોઢ કલાક પછી તો ઓલો મને જ આવો જે બે જોઈ કે યાર જોજે હું આટલું મોડું થાય નહીં કે દોઢ કલાક પછી સાહેબનો ફોન આવ્યો અભિનંદન ડોક્ટર સાહેબ અરે યાર ડોક્ટર નહીં આર્કિટેક કહેવાનું હતું અભિનંદન તમે યાર ભૂલ કરી ગયા નહીં સાહેબ ડોક્ટર તરીકે તમે સો ટકા હાચા આર્કિટેક્ટ તરીકે તમે ડગલા પીડ્યા આજોગ જેને ન સમજાય લોકો નીકળજો ભાઈ જમવાનું તૈયાર છે છે ને જમવાનું પાછળ છે લિફ્ટ ધોવામાં દોઢ કલાક થઈ સાહેબ કોઈને આવું ન કરાય આવું ન કરાય પણ ટોળિયા સાહેબ બેઠા છે એને મને એક સરસ વાત કીધેલી મને કે એક અમારી ભેગા એક હાર્ટની આવે ને ભેગા કેન્સરવાળા આવે ને એમ ભેગા એક દર્દી હોય અને એની ભેગા આવતા હોય હમદર્દી હોય ખબર છે એ હમદર્દી ફીણ લેવરાવી દેતા તમને બધાને હમદર્દી ભેગા આવ્યો હોય ને એને જાણે બધી જ ખબર જો પડતી હોય એવા એક જણો એ એવો હમદર્દી સાહેબ કે મારી પાસે આવ્યો હવે હાર્ટ સર્જનની વાત ચાલતી હતી અને હાર્ટ સર્જરીની વાત એ પોતે મિકેનિક હતો અને મને કે સાહેબ તમે આપણે બે હરખાં હોય કે ધોળિયા સાહેબ એ વિચાર્યું કે હું કાઢી છું ને તું ને હું કેવી રીતે હરખા હોય ભાઈ કે સાહેબ તમે એ કે એન્જિન જ ખોલો છો ને એન્જિન જ ખોલો નહીં ગયા હા અને અને ઓપરેશન કરો ને આપણે એવી રીતે કે ગાડીનું એન્જિન ખોલીએ આપણે ગાડીને મિકેનિક છે તો સાહેબે બહુ હારો જવાબ આપ્યો કે તારે ગાડી ચાલુ ન હોય ને મારે ચાલુ ગાડીએ ખોલવાનું હોય ભાઈ એન્જિન આખે આખું ये न 3.5 लाख होइ गया हम जी होलो होइ गयो पछि एम मुदो एक शेर मने बहुत गमे से એટલે તમારા સુધી પહોંચાડું છું તમને ગમે તો કે અજબ કી દુનિયા હે ગઝબ કે ફસાને હે અજબ કી દુનિયા હે ગઝબ કે ફસાને હે યહા તીર ભી ચલાને હે ઓર પરિન્દે ભી બચાને હે આપણા બધાની હાલત એમાં મેડિકલ સંપ્રદાય સાથે જોડાયેલા તમામે તમામ વ્યક્તિઓની હાલત છે કે સાહેબ તમારે તમારી તમારા સંસ્કારોને જીવતા રાખવાના છે માનવતાને જીવતી રાખવાની છે કેટલા દર્દીઓને તમે માફ કરી ફી એનો ક્યાંય પ્રેસનોટ નથી થતી અને એકાદ દર્દી કોઈ ઓફ થઈ જાય છે એટલે એની ઉપર હુમલા થાય છે એ જ્યારે હું સાંભળું છું ને ત્યારે હું હલી જાઉં ક્યારે યાર સમાજ કારણ કે તમે કરેલી ચેરિટીની ક્યાંય નોંધ નથી લેવાતી પણ તમે કોઈને પૈસાનું કીધું હશે એની તરત જ છાપામાં નોટ આવી જાય છે દોસ્તો તો મારો કહેવાનો અર્થ કે આ આપણી બધાની હાલત વિરામ આપવો જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે અત્યારે તમે જુદો જુદો ટાઈમ નથી આવ્યો ને બેન બધા તો ઠીક કોમો નો ચડે એટલે પતિ ક્યુ મને કે ગિરધર અમારે ઘરની બાજુમાં એક કાકા છે ને કાકાએ નો નોબેલ ઓલો બેલ કાર્ડ નાખ્યો મેં કેમ કાકા બેલ કાર્ડ નાખ્યો મને કે મારે નોબેલ પારિતોષિક જીત્યો છે બેલ કાર્ડ નાખ્યો નો બેલ પારિતોષિક જીત્યો છે મેં બહુ સરસ એપ્રિશિએટ હવે કાકા મને કે સાયરામભાઈ મને આટલી સરકારમાં તમારે ઓળખાણ આટલા ડોક્ટરો તમને ઓળખે મને કે ક્યાંક નોકરીએ લગાડી દો મેં કાકા તમને સાઠ વર્ષ થયા તમારી પેન્શનની ઉંમર છે તો મને કે પેન્શન અપાવો હાઉ ડે યુ મેં કેવી રીતે પેન્શન અપાવું તમને આવડે છે શું મેં કીધું મને કે લખતા આવડે છે વાંચતા નથી આવડતું મેં લખો તો એટલે મેં કાગળને પેન આપ્યા એને થોડાક લીટા આમાં આમાં કર્યા મેં કે શું લખ્યું મને કીધું મેં પહેલાં કીધું વાંચતા નથી આવડતું બીજું લખતા આવડે છે વાંચતા નથી આવડતું બોલો પેન્શન અપાવો કાકો ગજબનો આ ભૂકા કાઢી નાખે એમાં દસ માળનું બિલ્ડિંગ છે અમારું તો દસમા માળે ઉભા થાય ફોનમાં વાત ચાલુ એમાં એક જણો દોડતો દોડતા આવ્યો કે ગીતર કાકા શું થયું તમારી દીકરી શું થયું મારી દીકરી દીકરી ભાગી ગઈ કે હે દીકરી ભાગી ગઈ આહા હવે હું જીવું જીવનમાં ખાર જેરું જીવન ખારું થઈ ગયું દસમા માળેથી કાકાએ જમ્પ લાવ્યું સાંભળજો સીધું શંકલભાઈ દસમા માળેથી જમ્પ લાવ્યું નહીં આઠમા માળે પહોંચ્યા ને ત્યાં એને યાદ આવ્યું કે મારે ક્યાં દીકરી છે છઠ્ઠા માળે એને બરાબર યાદ આવ્યું કે એલા મારા ક્યાં લગ્ન થયા છે બીજા માળે પહોંચ્યો ને એને બરાબર યાદ આવી ગયું કે હું ક્યાં ગીરધર કાકો છું યાર ગીરધર તો મારી હામે છે એવી વચ્ચે સંબંધો વિશેની એક બે વાત કહીને પછી મારા શબ્દોને મારે વિરામ આપવા છે કેટલાક સંબંધો આપણને મેનેજ કરવા પડે છે કેટલાક આપણને મેનેજ કરતા હોય છે તમે માર્ક કરજો જિંદગીમાં સંબંધો સુવાળા પણ હોય છે અને કાંટાળા પણ હોય છે સીધા પણ હોય છે અને આડા પણ હોય છે અંગતય હોય છે અને જાહેર પણ હોય છે અમુક સંબંધો કોબી જેવા હોય ખબર છે ને એક ભણેલી બેન પરણેલી હતી તો એને પતિએ કીધું કે આજે મને કોબીનું શાક ખાવું જોઈએ ઓકે તો કે ભલે સારું બપોરે ગયા ડૉક્ટર સાહેબ ઘરે બેને બરાબર સીબીએસસી ભણેલા આ શું પાછા રીંગણા બટેકા કર્યા છે કોબીનું તને કીધું કે જાનું આખી કોબી ખોલી એમાંથી કશું નીકળ્યું જ નહીં તાલી પાડો તો તમારા જોખમે પાડજો હો ભાઈ હું નથી કહેતો આમાં તાલી પાડવાનું કામ બીકોઝ વાઈફ કેટલા બધા નેવું ટકા લોકોની બાજુમાં બેઠી છે અને ખરેખર તો અમુક સંબંધો કોબી જેવા હોય છે તમે ગમે એટલા ફોઇલા જ કરો ને એમાંથી કશું નીકળતું જ અમુક સંબંધો કોરા ચેક જેવા હોય છે ઘણી આપણે જ એમાં આળસ કરીને ઓછી રકમ ભરતા હોય છે કોરા ચેક જેવા આપણે ઓછા ઘણી વાર ભરતા હોય છે મારા મારી નાનકડી વાત જો તમારા સુધી પહોંચે અમુક વ્યક્તિ સાથેના સંબંધો કન્ડિશનર જેવા હોય છે કન્ડિશનર જેવા એ તમે એ તમારી નજીક આવે ને એટલે તમે ગમે એટલા કઠણ હોય ને તો એ તમારે સોફ્ટ થવું જ પડે આવું આવું તમે બધાએ અનુભવ્યું હશે ક્યાંક ને ક્યાંક તમે જો કે ધંધો સાચવવો હોય ને તો માગણીઓ સમજવી પડે અને સંબંધ સાચવવો હોય ને તો લાગણીઓ સમજવી પડે આવું મારું સ્પષ્ટ માનવું છે વિષ્ણુગુપ્ત ચાણક્ય આચાર્ય ચાણક્ય નાલંદાના એમ કહી જાય વર્ષો પહેલા કે કોઈ પણ સંબંધ સ્વાર્થ વિના ટકે જ નહીં આવું એનું સ્ટેટમેન્ટ છે ચાણક્ય નિધિમાં કોઈ પણ સંબંધ સ્વાર્થ વિના ટકે જ નહીં કેટલું ક્રૂર સત્ય આચાર્ય આપણને કહ્યું છે એટલે આપણે ઘણી વાર ગણાય પાસે સાંભળીએ ને મારે તો પાડોશી યારે સંબંધ નથી ત્યારે મને એવું સાંભળવું ને ત્યારે એમ થાય કે આમાં પાડોશી ફેલ ગયો કે તમે આમાં ફેલ કોણ ગયું મારા અમારા અમારા પાડોશી અમારા હગા અમારા ભાઈ છે પણ એની યાર સંબંધ નથી આમાં ફેલ કોણ ગયું આપણે ગયા કે ઈ એ તો ઓબ્વિયસલી આપણી અંદર આપણું એક એડવોકેટ હોય જે હંમેશા આપણને સાચા જ સાબિત કરે તમે માર કરજો દરેક વ્યક્તિની અંદર એક એડવોકેટ હોય છે સ્ત્રી હોય કે પુરુષ એમાં જેન્ડર બાયસ નથી એડવોકેટ પોતાની જાતને સાચી સાબિત કરે કે એ હું બરાબર હામે ખોટા તો કે સામેવાળા જ હોય આપણા દેશમાં કઠણાઈ જે છે ને કે આ બધા જ ભ્રષ્ટાચારો બંધ નથી થતા એનું કારણ શું કામ બધા ઈચ્છે તો છે જ અહીં બેઠેલા દરેક દરેક વ્યક્તિ સજ્જન વ્યક્તિ ઈચ્છે છે કે ભારતમાંથી ભ્રષ્ટાચાર જાવો જોઈએ જાવો જ જોઈએ યાર ન જ હોવો જોઈએ પણ એની સામે પાછા બધા એ ઈચ્છે છે કે આપણી ફાઇલ રોકાવી ન જોઈએ મારો ફોન તો ઉપડી જ જવો જોઈએ યાર ગમે એ હોય ને તમે આયા પ્રોબ્લેમ છે એક જણાને પૂછ્યું કે ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ શું મને લાગે છે તમને શું લાગે છે મને કે જાવો જોઈએ મને કે પાંચ રૂપિયા દો તો કહું મેં કાંઈ આગળ પૂછ્યું જ નહીં અને તો કોની આમાં નિષ્ફળતા ગણવી કોઈની સાથે સંબંધ જ ન હોય શું એને માણસ કહેવાય ઘણા લોકોના સંબંધો તૂટવાથી એ સ્વયં તૂટી જાય છે આ હિસાબે તો સંબંધ મને તો પરમાણુ બૌમ કરતા વધારે ખતરનાક લાગે છે એવા ઘણા મિત્રો તમે જોયા હશે આ પાત્રો જોયા હશે આપણા પરિવારમાં પણ એવું બને છે કે હિરોશીમાની તારાજી તો એટલીસ્ટ નજરે તો દેખાય છે જ્યારે સંબંધો તૂટવાથી માયલામાં જે તારાજી થાય છે ને એ ઘણી કોઈને દેખાતી પણ નથી સંબંધોને લીધે માણસ કોઈ હેરાન થઈ જાય એક મિત્રના વાઈફ ઓફ થઈ ગયા બનેલી ઘટના લોકસાહિત્યનો નાનકડો પ્રસંગ કહી દઉં વચમાં એટલે એકાદ વરસ પછી એ ભાઈ મને મળ્યો તો એનું વેઇટ લોસ થઈ ગયેલું અને એના મોઢા ઉપરથી નૂર ઉતરી ગયેલું એટલે મેં કીધું દોસ્ત ભાભી ગુજરી ગયા પછી તો તું આમ હાવ આમ તારા ચહેરા ઉપરનું નૂર ઉયું ગયું ત્યારે એણે મને આંખમાં ભીની આંખે એક વાત કરેલી મારા હૃદય સુધી પહોંચી ગઈ મને કે સાંઈરામભાઈ મીણબત્તી જોઈ છે મન કે આ મીણબત્તીમાં આપણે કહીએ છીએ કે મીણબત્તી પ્રગટાવો પણ એકચ્યુઅલી મીણ હળગતું નથી ને મેં મેઘા નથી હળકતું દોરો હળગે છે મેં ગા હાઉ સાચી વાત તો દોરો હળગે છે તો મીણ શું કામ ઢગલો થઈ જાય છે મેં કીધું ભાઈ મારું કાંઈ સાયન્સનો વિષય નથી એટલે મને આવું પૂછવામાં મને કે નહીં કારણ કહી દઉં કે જેને દિલમાં જગ્યા આપી હોય ને એ દોરો હળગે ને એટલે મીણ જોઈ નથી હકતું એટલે એ ઢગલો થઈ જાય છે એમ પત્નીને દિલમાં રાખી હોય પત્ની દિલ હતી સ્વયં એ નથી તો જીવન જીવવાનું એમ કેટલા બધા માણસોને આપણે જોઈએ છીએ કે ઘરમાં જ્યારે પણ કોઈ અવસાન પામે છે કોઈ મોટું ડિઝાસ્ટર આવે છે એની એની જિંદગી સંભાળી નથી શકતા આવા કેટલા લોકો આપણી આજુબાજુમાં ક્યાંક છે એટલે મેં આ કીધું છે કે સંબંધો તૂટે છે ને જ્યારે હીરો કરતાં કરતા નાગાસાકી કરતા વધારે તારાજી એ ઘણીવાર દેખાતી નથી હોતી પણ માયલામાં હોય છે ઘણીવાર કોઈને તેથી તો કેટલાક મજબૂત દેખાતા માણસો અંદરથી રોમ રોમ તૂટેલા હોય છે શિક્ષણનો એક લખ્યો નિયમ છે કે જેમ તમે ભણાવો ને એવી રીતે તમે ભણાવો સંબંધોમાં પણ મહદં છે એવું જ છે કે કોઈ તમારી સાથે જેવું વર્તે ને એવું જ તમે એની સાથે વર્તો બસ તો તમે ઈચ્છો છો કે કોઈ તમારી સાથે સરસ રીતે વર્તે તો તમે પહેલા તમારી જાત સાથે સરસ રીતે વર્તો આ બહુ નાનકડી વાત જો તમારા સુધી પહોંચે કે હવે ઉદાહરણ તરીકે તો કે કુંવારી માં બનેલી કુંતી આપણા દેશમાં ઇતિહાસ તમે બધાને જાણો છો અમે ડિટેલમાં નથી પડવા માગતો સ્વર્ણ કુંડળ સાથે ને કવચ સાથે એ અવતરેલા કર્ણનો ત્યાગ કરે છે મહાભારતની આ બહુ પ્રસિદ્ધ સ્ટોરી છે પરિણામે સત્યને જાણતો હોવા છતાંય એ અસત્યના પક્ષે લડે છે ભગવાનની સામે પડે છે અને પોતાના ને પોતાના ભાઈઓની સામે મરે છે દર્શક આપણા મનુભાઈ પંચોળી એમ કહેતા કે બાળકના નાનકડા હાથ ઉપર લગાવેલી સોટી સમાજ માટે સમાજના ખાતે ઉધાર રહે છે આ યાદ રાખવા જેવું વાક્ય છે તમે તમારા બાળકને મારો છો જ્યારે ત્યારે એ સોટી અને મારો છો આપણે તો નાના હતા ત્યારે એક આખું બાળ પણ બાપુજીને ફડાકા ખાઈને બીજું કાંઈ કવરેજ જ નહોતું આપણે એક આખી પેઢી બાપુજીનો મેં પોતે સાંઈ દવે પોતે એક ફડાકો નાખે ને પાછું કે રોતો ને નકર બીજી મારીશ એટલે સાલું પેલીનું જ રોયા નથી આપણે તો તમે જુઓ કેટલાક જે ડોક્ટરો ઘણી વાર આમ પિક્ચરનું ગીત ગાતા કાતા હિબકે ચડી જાય છે ને ઓલી ઝાપટનું રોવે છે યાર નાનકડી વાતમાં વાતમાંડવા માંડતા કપાળમાં ખુવા હોય ખબર છે આગલું રોતા હોય છે અમારે બનેલું ઓનલાઈન પ્રોગ્રામમાં અમે દીકરી વિદાય કરવાનો અમેરિકાનો એક ગ્રુપ હતું અને ત્રણ પ્રોગ્રામ અમારા રાખ્યા હતા ત્રણે ત્રણ પ્રોગ્રામમાં એ ભાઈ દીકરી વિદાય કરજો સાંઈ રામ હા સારું ભાઈ દીકરી વિદાય એક દોઢ કલાકનો પ્રોગ્રામ હવે માત્ર કેમેરા વાળો હું અને ઓડિયન્સ તો હતું નહીં ઘરે બેઠા બેઠા મેં સેટઅપ કરેલું આવું કારણ જોક્સ ભૂલી જાય એમ હતા અમે અમારા માટે કરેલું એ ગામ માટે નહોતું પણ હાલતું હતું થોડું થોડું તો એક તબલચીને બોલાવ્યું હોય ને એક બેન્જોવાળો ને હું અમે ત્રણ જણા દોઢ કલાકનો પ્રોગ્રામ કર્યો તો દીકરી વિદાય કરીને એટલે એ ત્રણેય જણાનો એક જ એક જ એંગલમાં આવી રીતે હોય અહીં બેઠો એ દેખાય ઓલો તબલચી રોવે એટલે ઓલો પછી મને પાર્ટી અમેરિકાથી ફોન કર્યો મને બાપુ તમારી હારે કે જે છે ને એ તો બલચી એ રડતો હતો ગજો એ તમારી હારે છે એ રોતો હતો ત્યારે મેં રાજેન્દ્રભાઈ કીધેલું કે એ દીકરી વિદાય નું રોતો એના આગલા ત્રણ પેમેન્ટ બાકી હતી તું એને પર્સનલી ન લે ભાઈ કીધું આ એટલે બધા અને આ દીકરી વિદાય લગ્નના પ્રોગ્રામમાં અમે કર્યો હતો અમારો અમારો ક્યારેક ફાલુદું આ છે અમે દીકરી વિદાય સાહેબ શરૂ કરીએ અને કન્યા સામે જોઈએ ને તો કન્યા આઈસ્ક્રીમ ખાતી હોય વરરાજો રાય હોય એને કાંઈ મતલબ ન હોય કાળાજાં કેરા કટકો મારો આઠથી છૂટી કાંઈ આરામ જો એને કાંઈ મતલબ હોય એ બે ગુલ્ફી ખાતા હોય હવે આમ દૂર બેઠા હોય ને વરકરણી આવી રીતે ઝૂલા ઉપર ઝૂલતા હોય પાછા ડાયરો એની બાજુ હોય ને ઓલા લોકો એની બાજુ હોય ને એની વાતોમાં પડે એટલે હવે દીકરી વિદાયની વાત શરૂ કરીને મિત્રો દીકરીની આંખમાં કેટલી જોવો તો દીકરી ગુલ્ફી ખાઈ જવા એટલે હું દીકરીના બાપને ટાર્ગેટ કરું દીકરીના બાપને મિત્રો કેટલી ચિંતા હોય દીકરીનો બાપ વાળાને ઘઘલાવતો હોય ત્રણ રૂમ નથી આવ્યા ત્રણ મહેમાન અત્યારે નવરા બેઠા શું કરવાનું અમારે આટલા પૈસા તમને સેના આપ્યા એટલે દીકરીના બાપને મિત્રો બાપને મિત્રો કેટલી બધી ચિંતા હોય છે કેટલું બધું પછી તો દીકરીની માને મિત્રો કેટલું હોય માં હમે જોઈ તો માં વેવાયણારે હાડલાની ધડ કરતી હોય છે સાલું જાવું આ બનેલા ઘટના કહું છું હવે જાવું ક્યાં અમારે પછી આ અને પછી હું છે ને મારા ને મારા ઘરનાની વિદાય ઉપર રોઈ લઉં અરે રે કાશી એક વિદાય નો થયા વત મારું જીવન કે કેટલું સારું પણ મને મળતી દરેક તાલીઓ પાછળ મારી પત્ની અડધો અડધ ભાગીદાર હોય છે ભાઈ એક તાલી એના માટે બનતી હે પણ મારી દ્રષ્ટિએ હું જે માનું છું એ તમારી સામે સંબંધોની એક વાત મારે તમને કહેવી છે એ તમને કદાચ ગમશે ત્યાંથી મારી વાતને મારે વિરામ આપવો મોટા ભાગના લોકોની તકલીફ એ જે દર્શક મેં કીધું એમ કહેતા કે આપણે જે છોટી બાળકના હાથ ઉપર મારીએ છીએ એ ઉધાર રહે છે એટલે આમ જુઓ તો શીખવવાનો શ્રેષ્ઠ વિષય તો સંબંધ છે પણ આપણી સ્કૂલમાં આપણી સ્કૂલોમાં કોલેજોમાં ક્યાંય સંબંધો ભણા હોતા જ નથી યાદ કરો બિઝનેસ મેનેજમેન્ટની જેના કોર્સ થાય છે પણ રિલેશન મેનેજમેન્ટ એ તો દરેક વ્યક્તિએ સમાજમાં ટીચાઈ ટીચાઈને શીખવાનું છે સાહેબ આપણે કોઈ પણ માણસને આપણે કેવી રીતે ગણીએ કે આ માણસ કેટલો બધો કેટલા બધા લોકો જોડાયેલો છે અને જિંદગી જોઈએ છે આપણે દેશી કહેવાય છે હોળે હરાવેલા છીએ અમે એ ગામે ગામના કેટલા બધા સંબંધોમાંથી એ શીખેલો માણસ છે મોટાભાગના લોકોની તકલીફ એ છે કે સંબંધોમાં બિઝનેસ કરે છે અને બિઝનેસમાં સંબંધો કરીને ગોઠવી નાખે છે અને પરિણામે બે બગડે છે સંબંધો પોતે એક અમૂલ્ય કમાણી છે આપણે એમાં કમાણીનો અઠાગ્ર શું કામ રાખીએ છીએ તો મારી કલ્પના છે આ તમારા હૃદય સુધી પહોંચે તો કે વિશ્વના ધનવાનોની જેમ યાદી બહાર પડે છે એમ વિશ્વના સંબંધવાનોની પણ યાદી એક બહાર પડવી જોઈએ વિશ્વના ધનવાનોની જેમ ફોબ્સની યાદી બહાર પડે એમ સંબંધવાનોની પણ યાદી બહાર પડવી જોઈએ જેમાં તમે કેટલા કેટલા વાયરલ છો કેટલા પ્રસિદ્ધ છો કેટલા તમને લોકો ઓળખે છે એ માપદંડ નહીં પરંતુ કેટલા લોકો સાથે તમારી નિસ્બત છે તમે ગરોબો કેટલા નિયરે ધરાવો છો તમારો હોવાથી કેટલા લોકોની પર્સનલ જિંદગીમાં ફેર પડે છે આવું પણ એકાદ લિસ્ટ જો બહાર પડે તો કદાચ એવું બને દોસ્તો કે શહેરના શિક્ષિત અને પ્રતિષ્ઠિત કે ચર્ચાસ્પદ શ્રીમંતોની સાઈડ થોડાક મધ્યમ વર્ગના કે કાપી જો આવું તો એક નાનો માણસ આખા ગામમાં પોણા ગામ સાહેબ તો દોસ્તો ઘણી જીવનમાં એવું પણ બને છે કે જગતમાં બધા સાથે સંબંધ સાચવવામાં હવે હવેનો છેલ્લો પેરેગ્રાફ આ તમારા માટે લખેલો છે જગતના બધા સંબંધો સાચવવામાં જાત સાથેનો સંબંધ જ ખોરવાઈ જાય છે તકલીફ થાય છે મને કોઈ પૂછે કે તમે પૈસાદાર કોને ગણો છો બસો પાંચસો કરોડ રૂપિયા જેની પાસે હોય એ ના ભાઈ ના જૂન જૂનવાળા વાલા ચાલીસ હજાર કરોડ હતા સિગરેટ ચાલુ રહીને ભાઈ ઓલવાઈ ગયો આવા વેમમાં બહુ ન રહેવું આખી ઓલી કઈ એરલાઇન્સ બનાવી ખબર છે આ આક્ષા કે એવું કઈ પોતે બેહી ગયો તમે જુઓ આ જિંદગીની ક્ષણભંગુરતા છે અને કોરોનાથી વિશેષ તમે તો મોત ને નજીક થી જોયું છે બરાબર હાવ નજીક થી આ કોઈ કોક ને તો દર્શન થયા છે કે આવો કોરોના છે ડોક્ટર ને પણ તમે કેટલી નજીકથી આમ જીવનની ક્ષણભંગરતા શું છે જિંદગીમાં પ્રાણાયામ ને કરતો અને બધું ચલિત છે બધું ક્ષણિક છે આનો શ્રેષ્ઠ ઉદાહરણ તો છેલ્લે બદલેલી ગુજરાત સરકાર છે નથી કોઈને ગળે ઉતરતી મારી વાત તકલીફ જ છે યાર હું વયો જઈશ ને તય તમને હું સમજાઈશ લે હવે આ મંત્રી નથી ઓ માય ગોડ હવે આ ધારાસભ્ય નથી ઓ માય ગોડ લે આ કે આ જીવનની ભલે આ પોલિટિકલ વિષય હતો હું એને જોડું છું જીવન સાથે કે સાહેબ કાલે નહીં હોય વુ વિલ ક્રાય વેન વી ડાય આ પુસ્તક છે કોઈ રોબિન શર્માનું ક્યારેક વાંચજો સમય મળે કે આપણે જીવતી વખતે જીવનનું કોઈ પણ કાર્ય જીવનનો કોઈ પણ સંબંધ તોડતી વખતે કે બાંધતી વખતે એટલું તો યાદ રાખવું જોઈએ દોસ્ત કે આપણે એટલું તો બનવું એટલા મહાન તો બનવું જ કે આપણા છોકરાને આદર્શો દેવા માટે આપણે કોકના એક્ઝામ્પલ ન દેવા પડે એટલીસ્ટ આપણું બાળક આપણો અઢાર વર્ષનો આપણો વીસ વર્ષનો છોકરો છે ને એ તો એના માટે તો આપણે જ રોલ મોડલ હોવા જોઈએ કે મારા પપ્પા જેમ જીવાને ને મારી મમ્મી જેમ જીવી ને ભાઈ મારે થવું છે અને દરેક બાળકના મા બાપ જ રોલ મોડલ હોય છે યાદ રાખજો પણ ક્યાંક ચૂકાઈ જાય છે એટલું તો જીવવું એટલી તો ઈશ્વરને પ્રાર્થના કરવી કે મરતા પહેલા આપણે કોઈ એકાદ ભાઈબંધનો લાસ્ટ કોલ હોવા જોઈએ કે જેની જિંદગી આપણે એક કોલથી બચાવી શકીએ અને ટચવોડ હું એવા ઘણા બધા પાત્રો સાથેનો જોડાયેલો માણસ છું કે એવા ફોન મને આજની તારીખે આવે છે મારા ઈમેલ મને આવે છે કે સાહેબ એકવાર વાત કરવી છે હારી ગયો છું જિંદગીથી અને કાંઈક મારી કલાથી કાંઈક મારી વાતથી કોઈની જિંદગી તમે તો મેડિકલ ટ્રીટમેન્ટથી બચાવો છો હું મારી વાતથી બચાવું છું ધંધો તો આપણો બેનો હરખો છે સાહેબ તો મારો કહેવાનો અર્થ એ છે સંબંધો બાંધતા પહેલા સંબંધો તોડતા પહેલા વાતને હું અહીં વિરામ આપતા પહેલાં એટલું કહીશ મને તમારી સામે કે જે કાંઈ થઈ રહ્યું છે એની સામે મારી દૃષ્ટિએ અંગત સંબંધ એ નથી કે જે તમારી અંગત વાતો જાણતો હોય આ હવે મારી વ્યાખ્યા સાંભળજો અંગત સંબંધ એ નથી કે જે તમારી અંગત વાતો જાણતો હોય પરંતુ જેનાથી તમને બીક લાગતી હોય કે આપણી અંગત વાત જાહેર કરી નાખશે તો મારી વ્યાખ્યા છે તમને અસમત થવાની પણ છૂટ છે આમાં અંગત સંબંધ જાહેર થઈ જવાનો ડર લગભગ પ્રત્યેક વ્યક્તિને સતાવતો હોય છે સંબંધ અને આવરૂ જાણે બે પતિ પત્ની જેવા હોય ને એવું આપણે માનીએ છીએ એક નારાજ થશે ને તો બીજો ઓટોમેટિક છેડો ફાડી નાખશે પરંતુ એ ડર કે આગે જીત છે ઘણીવાર આપણે સંબંધ બાંધવામાં પણ ડરીએ છીએ અને તોડવામાં પણ આપણે સૌને એવું કેમ નથી સમજાતું કે સમગ્ર જીવનના પ્રત્યેક સંબંધોમાં ઋણાનું બંધ છે ભાઈ આપણા કેટલાય પૂર્વજન્મનો હિસાબ છે દોસ્તો આ આ જ્યારે જો ભારતના સનાતન શાસ્ત્રની અંદર નજર પડો ને ભલે તમે સાયન્સના માણસ છો પરંતુ એકે અત્યાર સુધીનો મેં ડૉક્ટર એવો નથી જોયો એની હોસ્પિટલમાં હું હજારો ડૉક્ટરો મારી ફોન બુકમાં અગિયાર હજાર માણસો છે આની અંદર એમાં સૌથી મેક્સિમમ હોય તો એ ડૉક્ટરો છે કોઈપણ શહેરનો પણ ગામનો ડૉક્ટર મારો ભાઈબંધ ન હોય આ મારું ઓનેસ્ટલી એ તમારી સામે સ્વીકારું છું અને એ પણ સ્વીકારું છું કે મને જિંદગીમાં એક પણ ડૉક્ટરની દોસ્તી કામ ન લાગી હોય એવી પણ નથી મેં કોકની સેવા માટે સાહેબ નબળો માણસ છે સાહેબ આ દર્દી છે આ તકલીફ વાળો છે આનું કામ કરી દેજો એટલું કર્યું છે ડોક્ટરો ઓનેસ્ટલી આ તમને રૂડુ બનાવવાનો કારણ કે કાંઈ લેવાનું છે નહીં મેં પહેલાં કહી દીધું એ તો સાહેબ એ પહેલાંથી ગોઠવાણ કરીને કાંઈ કાં માગે તો એટલે અને હું હવે કહું છું ભાઈ મારી દોસ્તીના નાતે હું આવ્યો સંકલ્પભાઈ લાલસદા સાહેબ આ બધા ભાઈ બંધો છે મેં કીધું ને અને આ એમ માટે આ એકવાર નહીં વર્ષમાં એકવાર જ્યારે તમે મને જરૂરથી પ્રેમથી કહેજો ત્યારે હું આવીશ સાહેબ પછી તમારે ક્યાંયથી કોઈ ભંડોળ આવતું હોય તો કરજો તમે હળવેક એમ માર આપે તમને કે સાહેબ મારું જરાક પછી જોઈ લેજો કાકડીયા સાહેબ એવી રીતે એવું થાય તો કરજો પછી કઈ નકાય આપણે કઈ વાંધો નહીં આપણે એમને મને રસ છે સાહેબ કારણ કે તમે આખા ગામને હાજર કરો છો તો તમને પ્રફુલ્લિત રાખવા એ મારા માટે આશીર્વાદનું પડશે મારા માટે સહેજ પણ પદ્મશ્રી એવોર્ડ થી ઓછું નથી તો મારી વાતને વિરામ આપું છું મને સમય આપ્યો છે એના કરતાં હું ઓલરેડી વધી ગયો છું પરંતુ ડર કે આગે જીત હે દોસ્તો એટલે ઘણી વાર આપણે સંબંધ બાંધવામાં પણ ડરીએ છીએ અને તોડવામાં પણ ત્યારે ક્યારેક સગા ભાઈઓ થોડુંક વાંચીને સાંભળાવું છું કારણ કે આ બધું મને પાકું ન રહેતું હોય ને હું તમારા માટે લખીને આવ્યું હોય ક્યારેક સગા ભાઈ સાથે પાંચ હજાર રૂપિયામાં લોહીનો સંબંધ ખરી પડે છે તો કદી પાંચ લાખ રૂપિયાની નુકસાની કરાવે મિત્ર સાથે પણ આપણો સંબંધ આજીવન રહે છે રિલેક્સ રિલેક્સ ફ્રેન્ડ્સ કોઈ જૂનો સંબંધ તૂટે છે તો કોઈ પેરાશૂટ જેવો સમાન જીવનમાં અચાનક એન્ટર થાય છે અને ફટફટાટ કરતો બીજા કરતાં આગળ નીકળી જાય છે આ તમામ બાબતો પૂર્વ નિર્ધારિત છે જે કાંઈ થઈ રહ્યું છે સારા માટે એવરી વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ ફોર ગુડ ઓનલી મેં મારી ગાડીના આગળની સીટ ઉપર એ બાજુમાં બેસું ને અહીંયા લખાવેલું છે અને આ વાક્ય જિંદગીમાં સ્ક્રીન સેવર ઉપર લાઈફમાં રાખવા જેવું છે કે વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ ફોર ગુડ ઓનલી જે કાંઈ થઈ રહ્યું છે ને એ બધું સારા માટે જ થઈ રહ્યું છે દોસ્તો તો એવો સાક્ષી ભાવ જેટલો વહેલો જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરીશું ને તો આપણે બધા સંબંધોમાં સુખી અને મારી વાત કે છાપા સાથે કલાકો કાઢનારા પુત્રો જો દસ મિનિટ બાપા સાથે બેસતા થાય ને ઘરમાં પિતાશ્રી હોય સાથે રહેતા હોય પિતાશ્રીની સાથે તમારી યાર બાપુજી રહેતા હોય અને તમે બાપુજીની ની યાર રહેતા હોય આમાં બે બહુ ફરક છે હું કાયમ કહું છું હું મારા માતા પિતા સાથે રહું છું એટલે છાપા સાથે કલાક કાઢનારા પુત્રો જો દસ મિનિટ બાપા સાથે બેસતા હોય ને તો બાપાનો બુઢાપો સુધરશે પતિ પત્ની એકબીજાને ન ગમતી વાતો ચીસો પાડીને કહે છે અને ગમતી વાતો કરતા જ નથી તમે જુઓ ક્યારેક અહીં બેઠેલા દસ વર્ષ વીતી ગયા હોય જેને દાંપત્ય જીવનને એ વાતો જો કરો તો ઓહોહો લગભગ જૂના શહીદો છે બધા ચાલુ દસ વર્ષ થઈ ગયા પછી વાર્તાલાપ શું થાય ક્યારે આવશો સવાલ સવાલ એક તો લોકો ક્યાં છો લોકો જાણવા જ માંગે છે આપણું કવરેજ બાર નથી નીકળી ગયા સાહેબ આપણે છો ક્યાં તમે હા હા અને આ એમાં ઓછું અધુરામ પૂરું વિડીયો કોલ આવી ગયા કોઈ આપણી પાસે કોઈ દયા જ ખાધી મહિલાઓનો એક સેમિનાર હતો પત્નીઓ બધી ભેગી થઈ હતી અને એક બેન બહુ નારી શક્તિની વાત કરતા હતા આ ત્રણ ચાર બાળકો પણ ભવિષ્ય છે ખરેખર ગઝલના છૂટા પડી મજાની વાત આવિષ્ય એને મૂકી દીધા છે કે તું તારે જા જા જામરન જીલે જિંદગી ખરેખર આપણા છે ને પરિવારના છે ઘણી વાર બાજુમાં જ જ રમતરમતા આવી ગયા હોય છોકરા એવું બને છે અમારે મૂકી જાય છોકરાઓ ક્યાં હતા આપણે ભૂલી ગયો હું એક એક બોલો કોક મને તો સમજે નારી શક્તિ હા યસ યસ જો સાહેબ તમે મળજો હો પછી મને પરમ મિત્ર છે કરમટાજી અમારા પણ નારી શક્તિનું સંમેલન હતું અને સેમિનાર માં બોલ કે તમે દસ વર્ષથી યુ નો લાઈફ જીવતા જ નથી ચ્યુઅલી જીવો આવું એક બેન બોલતા હતા તમે અત્યારે અત્યારે મોબાઈલ કાઢો તમારા પતિને મેસેજ કરો બધી બૈરાઓ મેસેજ શું કરવાનું શું મેસેજ કરવાનું લખો કાંઈ નહીં બીજું આઈ લવ યુ એટલે કે મને કમને પત્નીઓએ મેસેજ કર્યા બસો પત્નીઓએ એક હારે પોત પતિદેવને મેસેજ કર્યા

મને તો છે જ તને ક્યાં કદર છે અને જવાબ કોણ ભાઈ પાસપોર્ટ અને વિઝાની જેમ શબ્દો એક્સપાયરિડ થઈ જાય છે દોસ્ત દસ વર્ષ થઈ ગયા જો તો ખાલી ફોન કરીને હા ક્યારે આવજો હું જમશો આ તો હોટલનો વેઇટર વેટર એ પૂછીયે કેમ છે

એવા સમયમાં હું સંબંધોની વાત કરી રહ્યો છું જે જ્યાં સંબંધોના ઘસાઈ રહ્યા છે તાણાવાળા સાહેબ શ્રદ્ધા અને વિશ્વાસના આપણા વડીલોને સન્માનવા પડે આપણે આપણા દાદા દાદીને એક તાલી તો બનતી જાય એના માટે કોઈ પણ ફેસિલિટી નહોતી ના મેડિકલ ટ્રીટમેન્ટ હતી ના ઘરની વ્યવસ્થા હતી અને કેવું સરસ જીવાય યાર દાદા અને દાદીનું બા અને દાદાનું દાંપત્ય જીવન તો જુઓ યાર તમે હે એને તો ઘૂંઘટ ઊંચો કર્યો ત્યારે ખબર પડી કે ઐશ્વર્યા છે કે જય સૂર્યા દાદા બાનું જરાક નબળું બોલી તો જોજો તમે તોય જેના ઘરમાં વડીલો છે જરાય સહન નહીં કરે ત્રીજી મિનિટે એ શાંતિ રાખ્યો તારે કાકા તો એ કાકા ઝેર જેવા થઈ ગયા હોય ભલે એકબીજાને બાથકૂટ થતી હોય પણ તોય એનું દાંપત્ય જીવન કેટલું બેસ્ટ હતું સાહેબ કહેવાનો અર્થ એ છે અને અત્યારે દસ માંથી ચાર ના ડિવોર્સ હું કેમ બેન તમે તો કે ભાઈ આઈના હિંબડાની ચાઈના નીકળ્યા બધું જ ઘરમાં છે બસ કદાચ કદાચ આપણામાં પ્રોબ્લેમ છે પરવરિશમાં એટલે યુવાન દીકરા દીકરીઓ જેને છે એને પણ પ્રાર્થના કરું છું કે એને એને આપવાનું ક્યાંક ભૂલી જાય છે એટલે એ ફેસબુક ઉપર લાઈક નથી ગોતતી ને આપણી વીસ વર્ષની દીકરી કે આપણો અઢાર વર્ષનો દીકરો એને આપણે ઘરમાં લાઈક આપવાનું ભૂલી જાય છે જસ્ટ ચેક આપણે આ ચેક કરવાની જરૂર છે એની ઉપર આપણે હેલિકોપ્ટરની જેમ પડી ગયા છે આ નો કરાય આ ડોન્ટ એન્ડ ડૂઝ આનું એક અવડું મોટું લિસ્ટ છે ડોન્સનું બહુ મોટું લિસ્ટ આપણે પતાવી છીએ ડૂઝ શું કરવાનું છે એ કહેતા જ નથી કદાચ આપણે આપણા સંતાનોને ક્યારેક એને વાલપૂર્વકની હક દીધી જ નથી આપણે યાદ કરો ભૂલી ગયા છે આપણે બહુ બીજી થઈ ગયા છે ત્યારે સંબંધો સુકામ જળવાતા નથી અઢાર કે વીસ વર્ષની દીકરી સુકામ દીકરો બહાર જાય અને લાગણીઓ ગોતે છે સાહેબ કે સિગરેટમાં પોતાનું ફર્સ્ટેશન કાઢે છે કે એના પપ્પાને એની પાસે બેસવાનો સમય નથી તો તમારા પપ્પાને તમારી જ્યારે બેસવાનો સમય નહોતો ત્યારે એની વ્યવસ્થા અલગ હતી એની વ્યાખ્યાઓ અલગ હતી ભાઈ ચાલો એવા સમયમાંથી આપણે એવા ઝાઝાબાગના ગામડામાંથી આપણે આવ્યા હતા તો એ સ્ટ્રગલ જ હોય બાપ અને દીકરા વચ્ચે એટલે જુઓ દાદા અને દીકરાની જે કનેક્શન છે ને એવું બાપ દીકરાનું કનેક્શન નથી લાગતું કોઈ પણ મારા ઘરમાં એ જોઈ લો તો હું મારા દીકરા બેઠો જ ન હું મેં એને આડો જ જોયો છે કારણ કે હું સવારે છ વાગે ઘરે આવું એ હાડા છે નિશાળે જતો આડો જ જોયો છે મેં એને સ્વાભાવિક છે ને કે બાળ મારા ને તમારી બધાની લાઈનમાં એ ક્યાંક બને છે બાપ દીકરા વચ્ચેના સંબંધો ઘસાતા જાય છે મા દીકરી વચ્ચેના સંબંધો ઘસાતા જાય પતિ પત્નીના વચ્ચે સંબંધો નાનકડો દાખલો કહી દો પતાવું જ ને પછી ગામડામાં ગોંડલમાં ડિવોર્સનો કેસ ચાલતો હતો કોર્ટની અંદર અને પતિ પત્ની બેય બેઠેલા હવે ગામડાના માણસો હજી ભેગા ટ્રાવેલ નથી કરતા હજી એવા છે એ અમુક અમુક જ્ઞાતિમાં પતિ આગળ બેઠો હતો પત્ની પાછળ બેઠી હતી બોલો કંડક્ટર આમ ટિકિટ લેતો હતો તો પાછળ આવ્યો બેન પાસે એટલે બેનને કીધું એક ગોંડલની આપો કે બેન તમારી ટિકિટ લેવાઈ ગઈ છે તું કે કોણે લીધી બોલો કાળો શર્ટ પહેરીને બેઠા ને એ ભાઈએ એટલે ભાઈએ લાજ કાઢેલી લાજમાં જોયું મારે વરે મારી ટિકિટ લઈ લીધી ઠીક ઉતરા ગોંડલના બસ સ્ટેન્ડમાં ડિવોર્સની છેલ્લી ડિગ્રી લેવાની હતી તે દિવસે છેલ્લો કેસ હતો અને પતિ ગયું તો હવે માથાકૂટ થઈ ગઈ ગયેલી મોટા ભાઈ ઉતરાને પછી બાઈએ કીધું કે આપણા છૂટા છેડા હાલતા હોય તો તમારે શું કામ મારી ટિકિટ લેવી જોઈએ ઓલાએ કીધું કે રિટર્ન નહીં લઉં રિટર્ન નહીં લઉં હજી તું મારી ઘરવાળી છો રિટર્ન નહીં લઉં પતિ જાય ને અત્યારે તો છ એટલે મારે જ લેવાની હોય પતિ જશે છૂટાછેડા થઈ જશે પછી રિટર્ન નહીં લઉં એટલું કીધું ને ત્યાં ભાઈની આંખમાં ધડ આવું અરે અરે તમને મારા માટે આટલો પ્રેમ છે અને હું અલી બાજુવાળી ચંપોડીની વાતમાં આવી ગઈ આ આપણે વર્ષ નથી લેવા બે જણા એ ભેળ ખાઈ આવ્યા અને રિટર્ન બે પાછા વળી ગયા તમામે તમામ પતિદેવોને પ્રાર્થના છે આવું ક્યારેક થાય તો ટિકિટ લઈ લેજો આમાં નો આલે જોકે ગાય ને બહુ મોંઘું પડે ભાઈ હવે જો એ થાય ને એના કરતા ના હા બકા તું કે અને પત્ની જ્યારે પણ એમ કે આ વસ્તુ લેવી છે દસ મિનિટ સુધી કાઈ નહીં બોલવાનું એક નાનકડી ટીપ સાબુદી એનો જૂનો જોગ છે કાઈ દસ મિનિટ સુધી એમ કે દોઢ લાખનું ટીવી લેવું છે કાંઈ નહીં બોલવાનું શાંતિ છાપું વાંચ્યા રાખવાનું કાં તો મોબાઈલમાં કારણ વગરના અર્થ વગરના મેસેજ ખબર છે ને વોટ્સઅપમાં આવ્યા જ કરે છે આવ્યા જ કરે એ જોયા રાખવાના દસમી અગિયારમી મિનિટ એક ચમત્કારી ઘટના ઘટશે એ પોતે ને પોતે કહેશે મોંઘું પડે કા પિંચાસી ઇંચનો આપણે સમય નહીં ને આપણે આ ઇન્ટિરિયર છે ને પાસાઠ ઇંચની જગ્યા રાખી છે એ નહીં કહે છે બાકી જો તમે ત્યારે ને ત્યારે કીધું ને કે બાપુજી ની છે એટલે ધબધબાડી પછી તમારે ઓપીડીમાં જ રહેવાનું રહે રાત સુધી અને ઘણા ડોક્ટર નો આઠ નવ નવ વાગે લગી ઓપીડી હું કામ કરે મને સમજાતું જ નથી યાર ઘર છે ઘરવાળી છે ઘરમાં ગરમ જમવાનું છે મારે નથી હમણાં પહોંચાય એમાં ઘણાય ઘરના દાજેલા છે બેનો જાગો થોડોક અનુપમામાંથી ટાઈમ કાઢો તો આ હાથ વાગ્યા આવી જાય આ કઈ બધું આ લોકોએ મને કીધેલું છે એનું કહેતો છે એવું નથી થોડુંક તમારે જાગવાની જરૂર છે નકરું અનુપમા વાર ભેકડો તાણે અહીંયા આપણી બાયું ભેકડો તાણે યાર અરે પણ શું છે યાર खरे खरो आप अजब की दुनिया है गजब के फसाने हैं यहां तीर भी चलाने हैं और परिंदे भी बचाने हैं और एक शेर इससे ज्यादा बढ़कर कि आग लगी जब घर में आग लगी जब घर में तो हमने कहा हमने कहा बचा क्या है आग लगी जब घर में तो हमने कहा बचा क्या है उसने कहा कि हम तो फिर हमने कहा जला क्या है उसने कहा कि हम તો ફેર અમને કહા જલા ક્યાં હે એમાં આપણે સલામત છીએ ને કોરોના ની ત્રીજી લેયર હોહરવા નીકળી ગયા હવે આપણે કાંઈ ન થાય આવું ભરોસો ચોથી આ બધા છે બે ત્રણ જણા માસ્ક પહેરીને બેઠા છે સૌથી પહેલી તમે લોકો જ શરૂઆત કરી યાદ કરો આ તમે પહેરવા મીડ્યા ને ફીણ આવી ગયા હતા પણ આપણે એક ખતરનાક કાળમાંથી નીકળ્યા છે સાહેબ ઈશ્વરના પૂરા આશીર્વાદ છે આપણી ઉપર બાકી એકસો ને ચાલીસ કરોડ નો આપણો દેશ છે સાહેબ વિચાર તો કરો સિત્તેર વર્ષે હજી ત્રીસ ટકા પ્રજાને તો ટોયલેટ ક્યાં જવું હોય સમજાવવાનું બાકી છે ઈ પ્રજા માસ્ક માં બચી જાય આ વાતમાં હું તો સહમત જ નથી યાર આ અઘરૂ છે આપણા દેશમાં આપણા દેશનો પ્રોબ્લેમ ગવર્મેન્ટ નથી યાર આપણા દેશનો પ્રોબ્લેમ population છે અને તમે જુઓ ઝાઝા ભાગના એક ના એક છે કામેટા ગોંડલ થી વીરપુર જેટલું હાલી ગયો આ લગભગ જબરુજ કોઈ ગઝલનો છૂટી પડી ગયેલો શેર છે આ છોકરાઓ તો

આપણું જોવાતું જ નથી આલોક આપણે છે ને જે આપણી બધી વસ્તુ આલોક જો તમે લોકો પહેલાં એક સમય હતો કે માત્ર જેન્ટ્સ જ ડૉક્ટર થતા હતા છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી હું ભૂલતો હતો લેડીઝ ડોક આમાંથી લેડીઝ ડૉક્ટર કેટલા છે ભાઈ આ તો કરો પ્રિયંકાબેન તો મને દેખાય છે બીજા આ વાહ એપ્રિશિએટ સરસ પચાસ ટકા જેટલા હવે ડૉક્ટર છે અત્યારે આવી ન હોય બને પણ ડૉક્ટરો થાય છે પછી આપણે સૂટ પહેરતા ગયા આ લોકોએ સૂટ પહેરતા ગયા આપણે જભા પહેરતા ગયા આ લોકોએ કુર્તી કાઢી યાદ રાખો આપણે વાળ કપાવ્યા આ લોકોએ બોયકટ કરાવ્યા આપણી બધી જ વસ્તુઓને કોપી પહેરીને કોપી પેસ્ટ કરીને પકડી લેવાની આ લોકોને આ લોકોની સ્ત્રી સમાવડી થવાની ઉતાવળ છે આ લોકો સ્કૂટરમાંથી ઘરે નીકળ્યા હોય ને સ્કૂટી લઈને ત્યારે તો પુરુષ સમાવડી જોઈશ ખબર છે ને સ્ત્રી પણ જેવો ટ્રાફિક વાળાને રોકે ને એટલે વીસ મિનિટ પછી કઈ દે જવાલન સાહેબ લેડીઝ છે ત્યારે એ લેડીઝ થઈ જાય છે બાકી એ પુરુષ સમાવડી છે બહુ નાણાંના મુદ્દા છે એટલે દીકરીને ભણાવો બેટી બચાવો બેટી પઢાવો અને બેટીને સ્કૂટી પણ શીખવો કારણ કે એઠાણું અઠાણું ટકા બહેનોને ખબર જ નથી કે સ્કૂટીમાં બ્રેક હોય આપણી અરે ભટકાય આપણને ખકલાવે જોતો નથી અરે પણ તું જોતી નથી હાઈલી આવે સીધે સીધી લગભગ તમે જુઓ ભાઈ રાઓ એ બ્રેક પોગથી ઢહડીને જ મારે છે સારું છે આ લોકો પ્લેન નથી ચલાવતા બેટી બચાવો બેટી પઢાવો બેટીને સરખી સ્કૂટી પણ શીખવાડો નગર કોકના કુળદીપકને પતાવી નાખશો તમે લોકો મહિલા મંડળ બધું જ કોપી પેસ્ટ મારે છે યાર બધી જ વસ્તુ આ લોકો જભા લીધા આપણા સૂટ લઈ લીધા આપણા બધી જ ધંધામાં તો બધામાં આવી જ ગયા બિઝનેસ બધા એ લોકો અને એપ્રિશિએટ સરસ કામ કરે છે આપણી પાસે બાપ દાદાના વખતનો સાહેબ એક લેંઘો હતો ચિરાગભાઈ યાદ કરો લાલ સદાજી યાદ કરો બાપ દાદા વખત લેંખ હોત એ આ લોકોથી જોવાતું નથી સમજી ગયા એનો લોકોએ શું બનાવ્યો હું નથી બોલ્યો એ પ્લાઝો અસલ બાપુજીના ના લેંખા જેવો જ હોય લફડ ફફડ લફડ ફફડ આયલો બે હરખી ઉંમરના બેનો રોજ તંદુરસ્ત શરીરના આડા ઉપર રહી જાય ને તો ટેબલ ક્લોથની જરૂર ન પડે ગામડા સુધી પહોંચી ગયા પ્લાઝા ઓ એક વાવે કીધું કે મારે તો પ્લાઝો જોઈએ બર્થડે માં તો હસબન્ડ કઈ કેવો હોય તો બાપુજીને લેખા જેવો તાણે બાપુજીનો નો લેખો પડ્યો પાણ કોરાનો દેશી કાપડ પાણ કોરાનો લેખો લીધો ધોબીને કીધું આમાં જરૂરી ફેરફાર કરના કલર કરીને સ્ટાર્ચ કરી દે વાઈફને ને દેવો અઢી હજાર રૂપિયા બચાવવાના સારું કઈ વાંધો નહીં ઓલા ફેરફાર કરીને સ્ટાર્ચ કરીને દીધો હેપી બર્થ ટુ યુ ઓલી એ પછી હરગપદુડી પેરીને ત્રણ ભાઈ બેન બેનપુણીઓને બતાવવા કે જો મારા હવી છે ને અઢી હજાર નો પ્લાઝો લાવ્યા અહીંયા વાંધો નહોતો દસ વાગે બાપુજી ગોટે ચીડ્યા વાહ બેટા મારો લેંગો જડતો નથી આહા હા તો હા હળવી ફૂલ છે હું જોડું છું ખાલી કે ક્યાંક આપણા બધાના જીવનમાં સંબંધો છે ને એ સમજણ છે આપડી અને સંબંધોની સોનોગ્રાફી કરતા રહેજો સાહેબ આપણી આજુબાજુના સંબંધોમાં પતિ પત્ની વચ્ચે મેં કીધું ને આઈ લવ યુ કહેતા રહેજો જેટલા છો દસ વર્ષ ઉપરના હા પછી બેનો એવું કહેતા સાંઈરામે કીધું છે એ કરવાનું છે આવું ન કરતા ભાઈ સાહેબ યાર હવે તમારે કઈ કહેવાનું છે મને સાંઈરામ વાળું આવું ન કેતા ભાઈ સાહેબ યાર તમે કહી દેજો ને તો એ ન કહેતો યાર એ બિચારો અટવાઈ ગયેલો છે અને ત્રણ એવા એમાર બટકી ગયા હોય હાંજે મગજ નું દહીં કરી નાખશું એક એનો ધંધો હાલતો ન હોય નકરા ઘણા દવાખાનામાં હું જાઉં છું દર્દી કરતા એમાર જ બેઠા હોય છે મગજ નો ફાલુદા થઈ ગયો હોય યાર તમે ઘરે આવીને કહો તમે કે કોઈ જીવન પૈસા ફરિયાદમાંથી બહાર નીકળો ને યાર ફરિયાદમાંથી બહાર નીકળો તમે કહી દો ને ઇનિશિયેટિવ આપણે લઈએ ને આપણે પરણેલા છીએ ને બે સાથે સપ્તપદીના પગલા છે ને આપણા યાદ રાખો સાથે ચાલવાનું છે આમાં એ જ તો વાત છે તો ક્યાંક દાંપત્ય જીવન નબળા પડતા જાય છે ડિવોર્સની સંખ્યા વધતી જાય છે દસ ટપી ગયા છે એ લોકોમાં તો શક્યતા જ નથી હવે પણ આપણે જોઈ રહ્યા છીએ ત્રણસો ત્રણસો ચારસો ચારસો કરોડ રૂપિયા દઈને લોકો છૂટા પડે છે એને હાશકારો કેવો હોય છે ચારસો કરોડ દીધા તું નીકળ ભાઈ ચારસો કરોડ લઈ જા પણ તું જા એ કેટલી હદે એનું કંટાળાનું લેવલ કેવું હશે મારું એમ મારું તો એમ કહેવાનું છે વિચારો ચારસો કરોડ દીધા કોઈ એવી ગણાય છે નામ મને નથી આવડતા ફોસ્ટર વુડ કે ના એવું નથી બીજું કાંઈ કહ્યું મું વર્ગ તમને બધાને ખબર જ હોય એટલે એમાં હું નથી પડતો પણ મારો મુદ્દો એ છે કે દાંપત્ય જીવનની જે વાત સંબંધોની જે નિસ્બત ભારતની ધરતી ઉપર છે ઓનેસ્ટલી કહું છું કેટલા બધા દેશ ફરવાનું સદભાગ્ય મળ્યું છે અહીંયા બાપ દીકરાના સંબંધો છે બાપ દીકરીના સંબંધોની વાત કરવું અને હજી ભલે તમારી દીકરી નો હોય કે વિદાય થઈ ગઈ હોય તો એ અહીંયા બેઠેલા થી સાહીઠ ટકા લોકોની આંખો ભીની થાય છે આ તાકાત ભારતની ભૂમિની છે મારા વાલા આનું ગૌરવ રાખજો કે આ સંબંધોની ભૂમિ છે આ ધરતી આંસુથી જીતી શકાય તલવારથી ન નો જીતી શકાય દોસ્તો મારા શબ્દ યાદ રાખજો ભારતને તલવારથી જીતવા એવાની બધા વયા ગયા પણ ભારતના હૃદયમાં જેને આ દેશ ત્યાગીઓનો દેશ છે સાહેબ જૈન ધર્મો હોય કે સનાતન ધર્મ હોય એવા કરોડો સન્યાસીઓને લાખો સન્યાસીઓને તમે જોયા હશે કે શ્રીમંત પરિવારમાંથી આવ્યા હોય અને એને દીક્ષા લઈ લીધી હોય એના પગમાં ચાર કરોડપતિઓ બેઠા હોય કે મારા શ્રી એક વિનંતી કરે સાધુ ભગવાન મારા ગુરુદેવ જો વિનંતી કરે ને તો અહીં હું પાંચ કરોડનું દાન કરી દઉં તો આ દેશ પૈસાદારોને પૂજનારો દેશ નથી ત્યાગીઓને પૂજનારો દેશ છે સાહેબ અહીંયા જે સંબંધોની વેલ્યુ છે એ વેલ્યુ તમને વિશ્વના કોઈ ખૂણામાં નહીં જાય નહીં મળે ભલે તમારા છોકરાઓને લંડન અમેરિકા ભણાવો તમે મુબારક પણ એને એટલું યાદ કરાવજો બેટા કે આ દેશે આ ધરતીએ આપણા વડવાઓને ઉછેરીને મોટા કર્યા છે બધા જ ડૉક્ટરો બે હજાર પચાસની અંદર અમેરિકા લંડન વહ્યા જશે તો આ ધરતી માટેનું આપણી જવાબદારી શું આને જેને આપણને મફત સ્કોલરશીપ આપી જેને આપણને ભણાવ્યા જેણે આપણને પ્રેમ આપ્યો આ ધરતીએ એ ધરતી માટેની પણ આપણી કંઈક જવાબદારી છે આટલું યાદ તમને રહે અને એ વાત તમે તમારા સંતાનોને પહોંચાડો તો મારી દ્રષ્ટિએ મારો અહીંયા કાના માત્ર વગર આવવાનો ધક્કો વસૂલ થાય આભાર આઈ લવ યુ થેન્ક યુ વેરી મચ